anche caro Andalone di le cadu por Rama Birna Parishad je u koi ade nahi hai આખાય દેશના સરપંચોના ખાનામાં 2,50,000 કરોડ રૂપિયા નાખ્યા નરેન્દ્રભાઈ મોદીએ. 2,50,000 કરોડ રૂપિયા. પાછું એ કેટલું પાકું છે આ વિષય એટલો જ સમજવાનો છે આપણા ગામડા વાળા કે 2,50,000 કરોડ જ્યાંથી મોકલ્યા એ 2,50,000 કરોડ અહીં પહોંચ્યા. આમાં અમને મળવા પાત્ર રકમમાંથી એક આનો ઓછો ન થાય. એ રૂપિયાને કોઈ ખાણો ન કરી શકે. આંખે કરવું આંધળો ને ડીલે કાઢું કોટ. રામાપીરના પરસાદ જેવું કોઈ અડે નહી. મવડીમાં નથી ભૂખડી થતી, એ ન્યાય ખવાય બહાર લઈને ન જવાય. એમાં નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટ છે. એ વિશમાં કોઈ ખાય ન હકે, વચેટિયા કોઈ ખાય ન હકે. આખા દેશની દલાલી બંધ થઈ છે ને, ઈ આ પછડટિયું ખાય છે. અટાણે બહાર જે અટાણે થોડાક આંસકા મારે છે ને, એ બધું ખાઈ પીને ઉભે ગળે ખાતું હતું, એ બધું બંધ થયું છે. બંધ થયું છે ને, હવે જે ખાઈ ગયા છે એના સોપડા ખુલે છે. એક સંસદ સભ્યને ઘેરે આપણી એજન્સી ભોગી. મિત્રો તમે યાદ રાખજો, કોંગ્રેસ વાળા આવે ને તે નિરાજ્ય સા પાણી પાણી પૂછજો કે તમારા એક સંસદ સભ્યને ઘેરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળ્યા. રોકડા મને કુંવરજીભાઈ ક્યાંય વેપારીઓ બેઠા છે એટલે આંકડો ભૂલ્યો. મને તો એમાં સમજણી નથી પડતી, 350 કરોડ ની નોટો કેટલી થાય. એ તો જીપુ લઈને ગયેલા, તે જીપુમાં હેમું નહીં, એ ડમ્પરિયા મગાવવા પડે. 18 મશીન બંધ થયા ગણતરી કરવા માટે ના, 18 મશીન ખોટવાના. એકની ઘેરેથી આ નીકળ્યું. એટલે આ લોકો જે આંકડા થયા છે ને, એનું કારણ આ છે. મોદી સાહેબે રોકડું કહી દીધું છે કે જેટલું ખાધું છે એ તો ઓકાવ્ય સૂચવે, પબ્લિકના પૈસા છે. એટલે એ બધું આગામી આ ત્રીજી ટર્મમાં આ હરાઈને ચડવાનું છે. જેવું પંચાયતનું એકાઉન્ટ બેઠું એવું જ ખેડૂતોનું. આપણે તો ગ્રામ પંચાયત એકમ કરો એટલે આપણું સચિવાલય એ પંચાયત, અને આપણું રાજ એ આપણે ખેડૂત. હંધાય ખેડૂતના ખાતામાં પૈસા. તમે કલ્પના તો કરો, ભારત સરકારના પૈસા. નરેન્દ્રભાઈ મોદી એક બટન દબાવે છે, ખાલી એક જ આમ બટન દબાવે, હિન્દુસ્તાનના 10 કરોડ ખેડૂતના એકાઉન્ટમાં પૈસા 10 મિનિટની અંદર ગયા છે. 10 મિનિટ લાગે. અમે એક મંચ ઉપર હતા એક કાર્યક્રમમાં, હું હતો એ કાર્યક્રમમાં હાજર, ત્યારે કૃષિ મંત્રી હું હતો. મોદી સાહેબે કિસાન સન્માન નિધિનું બટન દબાવ્યું, એક બટન દબાવ્યું સાહેબ. અમે તો મંચ ઉપરથી હેઠા ઉતરતા ત્યાં મારા મેસેજ મીડિયા આવો, સાહેબ અમારા ખાતામાં પૈસા આવી ગયા. મારી યારે જે જોડાણેલા હોય ને ખેડૂતો અમારી બાજુ, હજી તો હું મંચ ઉપર હતો. સરકારના પૈસા એ કોઈ દિવસ હાદીને હેલી રીતે આવતા નહીં. 500 રૂપિયા મંજૂર થયા હોય ને સરકારના કોઈના જૂના, તો 2 જોડી સંપલ કા હોય તો આવે પૈસા. 500 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજના DBT, આ યોજનાનું નામ છે DBT. આ યોજનાની નીચે હિન્દુસ્તાનના લાભાર્થીઓને 30,00,000 કરોડ રૂપિયા મોકલ્યા દિલ્હીથી. 30,00,000 કરોડ, એક પૈસો વચ્ચે કોઈ અડે નહીં એવી યોજના બનાવી દીધી. ફેરફાર થયો છે ને, આવો થયો છે મિત્રો, નહીતર આપણને તો ખબર ન પડતી પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. દિલ્હીથી પૈસા તે દિવસે નીકળતા હતા, તે દિવસે પ્રધાનો હતા, તે દિવસે મુખ્યમંત્રીઓ હતા, તે દિવસે વડાપ્રધાનો હતા, એ બધું એમ જ હતું. પણ આપણી સુધી નહોતું આવતું, ક્યાં જતું હતું એ આપણને ખબર નથી ને. હવે એની વાત કરવાની આપણે કઈ જરૂર નથી. હું તો એ મતનો છું, એની હવે ચર્ચા કરીને આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. અત્યારે તમારા બધા મતોને કારણે ભારતની આખી વ્યવસ્થા બદલવાનું શ્રેય નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ. એને એવો બદલાવ કરી દીધો છે કે વર્ષો સુધી હવે આ ચીલા ઉપર ભારત હાલ્યા રાખે તો એને કોઈ પણ પ્રકારની આંચ ન આવે. પાણીના આવા ઠામ ક્યાં, હવે ડેન્ક્યુ નહોતી થતી. સરકારની યોજના એટલે ડેન્ક્યુ હતી, એથી આગળ સરકાર હાલતી જ નહોતી.
એનાથી આગળનું એના મગજમાં સપનું નહોતું આવતું. એને બદલે આજે કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોના રાજમાં થઈ ગયું. આવા બધા ટેન્કર હાલતા ખાલી, અછત જાહેર થઈ નથી કે ટેન્કર ચાલુ થયા નથી. એક દિશા આપે અવેડા ખાલી, ગાયો ઝૂરે છે. એટલે તરત ઈ આ બધું હાસે હાસું ખોટું બધું સપાતું તો હું કઈ હતું નહીં, પણ આવા સમાચાર છાપે ને એટલે ઉપરથી હુકમો આપે કે ટેન્કરો ચાલુ કરી ગયો. એટલે ટેન્કર વાળા રેડી જ ઉભા હોય, તાલુકા પંચાયત ની સામે જ બે હતા. હજી એની સીઠીઓ હાલે છે, ઓલી લારીઓ છે ત્યાં સાની લારી, એની સીઠીઓ હાલતી સા પાણી. ઈ લોકો ત્યાં જ બેઠા હોય ને ટેન્કર ફેરા ચાલુ કરી દે, જેવડું ગામ બે ફેરા પાંચ ફેરા લોટકો સરપંચ બે ફેરા વધારે લઈ જાય. એ ટેન્કર ના ફેરા પડતા ક્યાં પડતા એ કોઈને ખબર નથી. બિલ હોય 100% પડતા, બિલ પડતા, પછી તો કોઈની વાડીમાં પડતા, કોઈ પીરભાઈના ઘેરે પડતા. આ બધી આવી સ્થિતિમાં આપણો દેશ હાલતો હતો. એને બદલે આજે 5 કરોડ કનેક્શન આપ્યા નરેન્દ્રભાઈ મોદીએ, નળના કનેક્શન પીવાના પાણી માટે આ દેશમાં 5 કરોડ કનેક્શન, હર ઘર નળ, 10 કરોડ ગેસના કનેક્શન. સ્કેલ તમે જુઓ મોદી સાહેબ નું કામ કરવાનો જે સ્કેલ છે ને ત્યારે હાલે, નહીં તો એક સંસદ સભ્યને 10 કનેક્શન દેતા હતા. તમે કલ્પના તો કરો, હું આ સંસદ સભ્ય થાવ અને મારે 10 કનેક્શન દેવા, દઉં કોને? વિજયા વાળાને દઉં, જહદણ વાળા રહી જાય, જહદણ વાળાને દઈ વાંકાનેર વાળા રહી જાય. રાજકોટમાં શું કરો, આવડી મોટી વસ્તી, 10 કનેક્શન દેવા કોને? અને ઈ 10 દેતા હતા ને એ ગરીબ લોકોને દેવાને બદલે વેચવા વાળા હોતે નતા, એ 10 હોતે વેચતા મેં પડ્યા છે. આવી વ્યવસ્થા, 10 કનેક્શન, 500 સંસદ સભ્ય, 5000 કનેક્શન થાય, આપણા 140 કરોડ માતાજી ને દયા છે. રાંદલમાંની કૃપા, કેદી કનેક્શન વાળા થઈએ આપણે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા દર વર્ષે 1 કરોડ કનેક્શન, આજની તારીખે દેશની અંદર 10 કરોડ નવા કનેક્શનો મોદી સાહેબના રાજમાં આવ્યા, 10 કરોડ કનેક્શન. જે પ્રકારે આ વ્યવસ્થાઓમાં બદલાવ આવ્યો છે મિત્રો, એ બદલાવને તમે ફીલ કરી શકો છો. ભારત સરકારની ગ્રાન્ટ તમારા ગામ સુધી પહોંચી, ભારત સરકારની ગ્રાન્ટ ખેડૂતના ઘર સુધી પહોંચી, ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ઘર સુધી પાણી પહોંચ્યું, ભારત સરકારની વ્યવસ્થાથી તમારા ખેતર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો થયા, અને ઉપરાંત દવાખાના, માંદગી, 5 લાખ રૂપિયાનું કવચ 50 કરોડ નાગરિકો માટે નરેન્દ્રભાઈએ આપ્યું. આવી બધી યોજનાઓ જે નરેન્દ્રભાઈએ કરી છે એને ચાલુ રાખવી જોઈએ, આગળ વધારવી જોઈએ. એમાં તમારો શું મત છે વીંછિયા વાળાનો? લાયક આવી ગયું છે, ફાવે એવું છે, તો હું બીજે જઈને કહું કે આ પ્રમાણે હાંકવાનું છે. હવે હું ત્યાં જઈને કઈક વિશિયા વાળાએ કીધું છે એટલે કહું છું. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત બેસે ને મિત્રો, એટલે હિન્દુસ્તાનની અંદર વિકાસના કામો તો એક બાજુ રહેવાના, વિશ્વની અંદર ભારતનો વટ પડવાનો છે. એને માટે આપણે બધા આપણી આજુબાજુ જે ભૌગોલિક રીતે આપણા દેશની સ્થિતિ છે, એક બાજુ પાકિસ્તાન, એક બાજુ ચીન, આ બધાને હમા કરવાની ક્ષમતા જો કોઈ નેતામાં હોય ને તો નરેન્દ્ર મોદીમાં. આ 5 વર્ષ થઈ ગયા, કોઈ આંટો મારવા નથી આવતું સરહદ, કોઈ સરહદની ગોલી કોઈ 7-8-10 કિલોમીટર સુધી શાંતિ છે. રોજ ઉંબાડિયા કરતા હતા, રોજ બોમ્બ ધડાકાના સમાચાર આવતા હતા. નવી સેનાની ભરતી મોદી સાહેબે નથી કરી, એની જ સેના છે, એની જ બંદૂકો છે. ઓલા પૂણિયા એને હુકમ આપતા નહોતા, મોદી સાહેબે હુકમ આપ્યો છે કે આપણી કોઈ હળી કરે એટલે એ આંગળી કપાવી નાખવાની. તે દુન બંધ થઈ ગયું.
આ દેશને સલામતી બક્ષવા માટે સરહદે અને અંદરના ભાગે ગામડાના લોકો છો તમે, એક એનું બેરોમીટર છે સલામતી, એ તમને કહેતો જાઉં. 10-20 હજાર રૂપિયા વીઘો જમીન કોઈ લેવા વાળા નહોતા, વેચવી હોય પણ લેવા વાળા જોઈ ને કોઈ લેવા વાળા નહોતા, અને અટાણે 10 લાખ રૂપિયા કોઈ વેચવા વાળા નથી. થઈ ગયો છે ને આ ફેરફાર. હું આ મોહનભાઈ ક્યાંક મને લઈ ગયા હતા ખંડેરી પીપરિયા નવા વિસ્તારોમાં, અમરેલી જિલ્લામાં તમારે હજી ઈ રેલો નથી આવ્યો, ત્યાં હું ગયો કે 8 કરોડ રૂપિયા એકરનો, તે 8 કરોડમાં મને આંસકો લાગી ગયો. સાંજે કોઈક બીજા વિસ્તારમાં લઈ ગયા, આણી કોઈ તો 20 કરોડ જેવું હાલે. વાવડી મવડી વિસ્તાર, મવડી વાવડી, આ એનું ભાવ છે, એ શેના ભાવ છે? નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને મૂડી રોકાણ કરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બનાવ્યું છે, એને કારણે આ ભાવ છે. અહીં ગામમાં તમે એનું બેરોમીટર હોય, હારો એરિયા જે હોય ને, સોફિસ્ટિકેટેડ માણસો રહેતા હોય, ન્યાય પ્લોટના ભાવ વધારે હોય, અને જ્યાં તોફાની તત્વો રહેતા હોય ત્યાં ભાવ ગગડી જાય. એમાં દેશમાં રાજ્ય સલામતી વાળું છે, એટલે આખી દુનિયામાં અત્યારે મૂડી રોકાણ કરવું હોય તો ભારતમાં કરવાનું, એવો આખી દુનિયામાં અત્યારે પ્રવાહ હાલે છે, અને આખી દુનિયાનો પ્રવાહ ભારત તરફ આવે છે, અને ભારતમાં જે આવે એને માટે સૌથી પહેલું હારામારું ઠેકાણું એ ગુજરાત છે. એવું જે માહોલ બન્યું છે મિત્રો, એ માહોલને આગળ લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે એના પ્રતિનિધિ તરીકે કમળના નિશાન સાથે હું આપની વચ્ચે આવ્યો છું. 7મી તારીખ નક્કી થઈ ગઈ છે. એક મારે નાનકડી વિનંતી કરવી છે કે મતદાનને દિવસે તડકો થાય એ પહેલા મતદાન કરી નાખવું જોઈએ. આ કઈ બોલનું કામ તો છે નહીં કે આપણે 10x10 ની સોંકડી ખોદવી હોય એમાં થોડોક હાલ આવે, થોડુંક સાયું કઠણ આવી ગયું હોય તો નોય તૂટે, તો પછી બધાને મહેનત કરો. આમાંથી એવું કઈ છે નહીં, તો આપણે એની પ્રયાસ એવો કરી શકાય કે ન કરી શકાય? અને બીજી વાત એ કરવી છે કે દિલ્હીથી રૂપિયો નીકળે ને આપણા ગામ સુધી જેટલા મોકલ્યા હોય એટલા જ આવી જાય, એ આપણને ગમે છે? તો અહીંથી પેટ્યું જાય એ જેટલા મત હોય એટલી જ પડીને જાય એવું અમને ગમે. આ એક નવો વ્યવહાર એ આપણે કરવો જોઈએ ને. અમે જ્યાંથી રૂપિયો મોકલીએ છીએ એમાં જો ઘટ પડે તેથી તમારે 1 ટકા ઘટ વાળું કરવું જોઈએ. હાલો, પણ ત્યાંથી નહીં પૈસો ન ઘટતો હોય તો અહીંથી જેટલી મતપેટીમાં જેટલા મત હોય એ તો નાખી જ દેવા પડે ને. એટલું કામ આપ બધા ભેગા થઈને કરો. આ રાષ્ટ્રની ઉન્નતિ માટે અને ભવ્ય ભારત બનાવવાની મોદી સાહેબની જે કલ્પના છે એમાં એક ટેકો આપણે આપ્યો તો